નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આ વિડીયો ખાસ આપણે એટલા માટે બનાવી રહ્યા છીએ કે કારણ કે ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે ખરેખર વાવાઝોડાની સ્થિતિ શું છે વાવાઝોડું સર્જાશે ક્યાં સર્જાશે એની ગુજરાતને કોઈ અસર થશે કે નહીં એવી ઘણા બધા લોકો પ્રશ્નો કરી રહ્યા છે તો એનો જવાબ આપવા માટે આપણે આજે આ વિડીયો બનાવી રહ્યા છીએ હું તમને અત્યારની જે વાવાઝોડાની સિચ્યુએશન જે બંગાળની ખાડીમાં જે છે એની હું તમને માહિતી આપીશ સંપૂર્ણ માહિતી આપીશ તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો અને બીજું કે વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને સમગ્ર માહિતી મળી રહે વિડીયો તમને કેવો લાગે ચોક્કસ તમે મને કોમેન્ટમાં કહેજો તમારા કોઈ સવાલ હોય તો સવાલ પણ મને કહેજો સવાલ અમારી ટીમ જોશે અમે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બીજું કે તમે વિડીયોને ખાસ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ કે ભાઈ બંગાળની ખાડીની અંદર જે છે એ અત્યારે હલચલ મચી રહી છે અને એ હલચલ જે છે એમાં એક સિસ્ટમ બની છે હવામાન વિભાગે એવું કીધું છે કે ભાઈ અત્યારે જે છે એ લો પ્રેશર એરિયા જે છે એ બની ચૂક્યો છે હવે અહીંયા જે છે એ બંગાળની ખાડીની અંદર તમને જુઓ અહીંયા તમને દેખાય એક લો લખેલું દેખાય છે આ લો પ્રેશર એરિયા જે છે એ અહીંયા એક લો પ્રેશર એરિયા બની ચૂક્યો છે હવે એ લો પ્રેશર એરિયા જે છે એ આગળ વધશે આગળ વધશે એટલે એ કઈ તરફ જશે એ ખબર નથી પરંતુ મધ્ય બંગાળની ખાડી તરફ હજી આવશે હજી એની એક્ઝેક્ટ દિશા નક્કી નથી થઈ એના પછી એ ડિપ્રેશનમાં ફેરવાશે હવામાન વિભાગનું પણ કહેવું છે કે ડિપ્રેશનમાં ફેરવાશે એટલે લો પ્રેશર એરિયાથી સિસ્ટમ થોડી મજબૂત થશે એના પછી ડિપ્રેશનમાં ફેરવાયા પછી પણ હજી એ સિસ્ટમ વધારે મજબૂત થવાની શક્યતા છે વધારે મજબૂત થવાની શક્યતા છે પરંતુ હવામાન વિભાગે એવું નથી કીધું કે એ વાવાઝોડું બનશે વધારે મજબૂત થાય એટલે શું હું તમને જરા કેટેગરી સમજાવી દઉં આની પહેલાં આપણે સમજાવતા હતા ગયા વર્ષે પણ કદાચ ઘણા બધા લોકો નવા જોડાયા હોય તો આપણે એને સમજાવી કે ભાઈ પહેલાં જે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય એના પછી લો પ્રેશર એરિયા સર્જાય એના પછી વેલમાર્ક લો પ્રેશર એરિયા સર્જાય એના પછી ડિપ્રેશન સર્જાય ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બન્યા પછી સીએસ એટલે કે સાયક્લોનિક સ્ટ્રોંગ બને એટલે વાવાઝોડું બનતા પહેલાં એને આ પાંચ તબક્કામાંથી પસાર થવું પડે એટલે આ પાંચ તબક્કામાંથી પસાર થાય એના પછી જે વાવાઝોડા સુધી પહોંચે એટલે સિસ્ટમ જે છે સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી માનો કે લો પ્રેશર એરિયા બન્યો તો એના પછી એને વેલ્માર્ક લો પ્રેશર એરિયા બનવું પડે એના પછી એ ડિપ્રેશન બને ડિપ્રેશન પછી એ ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બન્યા પછી જે છે એ સાયક્લોનિક સ્ટ્રોમ બનતું હોય છે એટલે આટલી આખી પ્રક્રિયા થતી હોય છે પરંતુ ઘણી વખત શું થાય કે આ બધી પ્રક્રિયા બનવામાં ખૂબ વાર નથી લાગતી એક હવે આપણે એવું જોઈએ છે કે નજીકના સમયમાં ગયા વર્ષે પણ આપણે જોયું કે વાવાઝોડું જલ્દીથી તાકાતવર બની જાય જલ્દીથી મજબૂત બની જાય સિસ્ટમ અને વાવાઝોડું બની જતું હોય છે હવે આ જે વાવાઝોડું જે છે એ અહીંયા બંગાળની ખાડીમાં આપણે ત્યાં સર્જાયું છે એટલે ગુજરાત ઉપર એની કોઈ ખાસ અસર થવાની નથી એટલે ગુજરાત ઉપર આપણે એટલા માટે કારણ કે અહીંયા કોઈ સિસ્ટમ સર્જાય હું ઘણી વખત કહું છું ફરી એક વખત કહું કે અહીંયા સિસ્ટમ સર્જાય તો આપણે અહીંયા ડર રહેતો હોય છે પરંતુ બંગાળની ખાડી ઉપર કોઈ પણ વાવાઝોડું સર્જાય ગમે એટલું તાકાતવર વાવાઝોડું સર્જાય તો પણ ગુજરાત ઉપર એની સીધી અસર એટલે ડાયરેક્ટ કંઈ વાવાઝોડાની પવન આપણે ત્યાં આવવાનું નથી અને વાવાઝોડું આપણે ત્યાં એ ત્રાટકવાનું નથી અહીંયા કોઈ પણ જગ્યાએ ત્રાટકે કદાચ આ તરફ સિસ્ટમ આગળ બી વધે આ સિસ્ટમ જો કે એ રીતે આગળ નથી વધવાની પણ માનલો કે આ તરફ આગળ બી વધે તો પણ વાવાઝોડું જમીન ઉપર અહીંયા પહોંચે એ પછી વાવાઝોડું નબળું પડી જતું હોય છે કારણ કે એને તાકાત ના મળે દરિયાની અંદરથી એને તાકાત મળતી હોય છે અહીંથી અહીંયા એને તાકાત ન મળે એટલે નબળું પડી જાય નબળું બન્યા પછી પડ્યા પછી એનો ઉલટો ક્રમ શરૂ થાય એટલે કે વાવાઝોડામાંથી ડીપ ડિપ્રેશન ડિપ્રેશન પછી વેલમાક લો પ્રેશર લો પ્રેશર એરિયા બને એટલે કદાચ આપણે ત્યાં જો કદાચ વધારે મજબૂત સિસ્ટમ હોય તો બી અહીંયા લો પ્રેશર એરિયા જે છે એ ગુજરાતમાં પહોંચે અને એનાથી વરસાદ થાય આ જે છે સામાન્ય વાત હતી એટલે જનરલ વાત હતી આ સિસ્ટમમાં એવી આપણે ત્યાં થવાની કોઈ શક્યતા દેખાતી નથી હવે અહીંયા જે છે તમે જુઓ કે આ જે સિસ્ટમ જે છે અહીંયા તમને બનતી દેખાય છે એ સિસ્ટમની થોડીક આપણે વાત કરીએ કારણ કે વાવાઝોડું બનશે જેવું હજી પણ નક્કી નથી થયું એ જ્યારે સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એના પછી નક્કી થશે હવે અહીંયા જે છે એ હવામાન વિભાગનું જે મોડલ છે ને એ એવું દર્શાવે છે કે ભાઈ આ જે સિસ્ટમ છે ને એ આ તરફ મ્યાનમાર તરફ આગળ વધી જશે બરાબર એના પછી ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે છે જીએફએસનું મોડલ એ જીએફએસનું મોડલ એવું દર્શાવે છે કે ભાઈ આ સિસ્ટમ અહીંયા બન્યા પછી આ રીતે આગળ વધીને અહીંયા બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની આસપાસ જશે બરાબર બીજા એકાદ બે મોડલ છે એવું દર્શાવે છે કે ભાઈ એ જે સિસ્ટમ છે આ તરફ બાંગ્લાદેશ તરફ અહીંયા આગળ વધી જશે એટલે હજી એની અંદર આ નક્કી થયું નથી કે સિસ્ટમ ક્યાં જશે પરંતુ એ ચોક્કસ વાત છે કે ભાઈ ગુજરાતને આપણે ત્યાં એ વાવાઝોડાની ખાસ કોઈ અસર આપણે ત્યાં થવાની નથી વાવાઝોડું જ્યારે અહીંયા બને ત્યારે મોટે ભાગે શું થતું હોય કે માનલો કે તાકાતવર સિસ્ટમ બને તો આ રીતે પવનો આ રીતે આમ ફરતા હોય છે તો અહીંથી જે છે એ પવનો આના ભેગા આ રીતે આવી જતા હોય છે આ રીતે ગુજરાત તરફથી ને એટલે આપણે ત્યાં જે છે આ તરફ રહેલો ભેજ છે થોડો ઘણો એ પણ આમાં ખેંચાઈ જતો હોય છે અત્યારે આપણે ત્યાં પુષ્કળ ગરમી પડી રહી છે અહીંયા વાવાઝોડું બને અને અહીંયા આ તરફ જાય કે આ તરફ જાય તો પણ આપણે ત્યાં તો જે છે એ ગરમી જ રહેવાની શક્યતા છે ગરમીથી વધારે આપણે ત્યાં કંઈ થવાની શક્યતા દેખાતી નથી એટલે વાવાઝોડું જે છે એ બનશે કે નહીં હજી અનિશ્ચિતતા છે તમને કોઈ એવું કે ભાઈ વાવાઝોડું બની રહ્યું છે ભયંકર વાવાઝોડું બની રહ્યું છે ખતરનાક વાવાઝોડું બની રહ્યું છે અને વાવાઝોડું ત્રાટક છે વાવાઝોડું આવી રહ્યું છે તો એમાં તમારે બહુ વિશ્વાસ કરવો નહીં હવામાન વિભાગ જ્યારે કહે ત્યારે સાચું કારણ કે એમના પાસે એટલા બધા સાધનો છે એટલી બધી ટીમો છે અદ્યતન ટેકનોલોજી સાથે કામ કરે છે ઉપગ્રહો સાથે કામ કરે છે કોઈ પણ સિસ્ટમ સર્જાય કંઈ પણ સર્જાય તો એ સતત આપણે ત્યાં એલર્ટ આવતા હોય છે બીજું કે હું પણ સતત તમને વાવાઝોડાની માહિતી આપતો રહેશે એટલે વાવાઝોડું અહીં જે સર્જાય એની તો આપણે ક્યારેય બહુ વધારે ચિંતા કરવાની જરૂર હોતી જ નથી કારણ કે એ વાવાઝોડું સીધું આપણે ત્યાં ડાયરેક્ટ આવતું નથી રેર રેર સંજોગોમાં અહીંથી કંઈ થાય તો એ સિસ્ટમ કદાચ અહીંયા પહોંચે ને એના કારણે આપણે ત્યાં વરસાદ પડે પણ વાવાઝોડું ન પહોંચે એટલે અરબી સમુદ્રમાં જ્યારે કોઈ સિસ્ટમ સર્જાય કે વાવાઝોડું સર્જવાની શક્યતા રહે ત્યારે આપણે થોડીક ચિંતા થતી હોય છે એટલે અત્યારે કોઈ તમને કે અથવા તમે યુટ્યુબ પર વિડીયો જો કે કોઈ જગ્યાએ સમાચારમાં સાંભળો તો તમારે એ માનવાની જરૂર નથી કે વાવાઝોડુંથી ગુજરાતને અસર થશે ને ગુજરાતમાં આપણે ત્યાં ભયંકર સ્થિતિ થશે એવું કંઈ થવાનું નથી ગુજરાતમાં આવનારા દિવસોમાં હજી આપણે ત્યાં ગરમી જ રહેવાની છે સૂકું જ હવામાન રહેવાનું છે વરસાદની શક્યતા થોડી ઘણી જે છે એ ઓગણત્રીસ ત્રીસ આ તારીખની આજુબાજુ અત્યારે દેખાઈ રહી છે એમાં પણ હજી ફેરફારો થશે તો શું ફેરફારો થશે બાકીને એ પણ હું તમને જણાવતો રહીશ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો